नमस्कार जी, स्ट्रीममां हूँ छूँ आपनी साथे दानवी। समाचार जोईए विस्तारथी तो अमदावाद नरोडामां अर्बन हेल्थ सेंटर खाते नरोडाना काउंसिलर सोमा पटेल सामे कर्मचारीमां भारे रोष जोवा मळ्यो हतो। तो काउंसिलर सोमा पटेल द्वारा महिला कर्मचारी ने रूममां एकला बोलावीने मोठुं दबावी देवानो आरोप छे। त्यारे नरोडा अर्बन हेल्थ सेंटरनी नरोडा पोलीस स्टेशन सुधी महिलाओए रेली काढी हती। त्यारे काउंसिलर सोमा पटेल लव भरवाड़ तथा बोर्डा दरबार सहितना भाजपना आगेवानो सामे पक्ष कड़क कार्यवाही करे तेवी मांग कराई छे। આ સાથોસાથ કોર્પોરેટરના રાજીનામાની પણ મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। અર્બન હેલ્થ સ્ટાફ સાથે મારામારી અને ધમકીનો આરોપ છે। ત્યારે સ્ટાફ તરફથી કોઈ રજૂઆત આવી નથી તેવું મેયર કમિટી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ નરોડામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે નરોડાના કાઉન્સિલર સોમા પટેલ સામે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। કાઉન્સિલર સોમા પટેલ દ્વારા મહિલા કર્મચારીને રૂમમાં એકલા બોલાવીને મોઢું દબાવી દેવાનો આરોપ છે। ત્યારે નરોડા અર્બન હેલ્થ સેન્ટરથી નરોડા પોલીસ સ્ટેશન સુધી મહિલાઓએ રેલી કાઢી છે। ત્યારે અર્બન હેલ્થ સ્ટાફ સાથે મારામારી અને ધમકીનો પણ આક્ષેપ લગાવ્યો છે। તો સ્ટાફ તરફથી કોઈ પ્રકારની રજૂઆત કરાઈ નથી તેવું મેયર કિરીટ પરમાર દ્વારા જણાવાયું છે। ત્યારે નરોડાના કોર્પોરેટર સોમા પટેલના સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કાઉન્સિલર સોમા પટેલ દ્વારા મહિલા કર્મચારીને રૂમમાં એકલા બોલાવીને મોઢું દબાવી દેવાનો પણ આરોપ છે। ત્યારે નરોડા અર્બન હેલ્થ સેન્ટરથી નરોડા પોલીસ સ્ટેશન સુધી મહિલાઓએ રેલી કાઢી હતી। ત્યારે કાઉન્સિલર સોમા પટેલ લવ ભરવાડ તથા બોડા દરબાર સહિત ભાજપના આગેવાનો સામે પક્ષ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે। આ સાથે કોર્પોરેટરના રાજીનામાની પણ મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। આ તમામ મહિલાઓ રોષ ભરાયેલી છે, મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી રહી છે। ત્યારે કાઉન્સિલર સોમા પટેલના વિરુદ્ધમાં આક્ષેપો લગાવાયા છે। ત્યારે અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓનો વિરોધ નોંધાઈ રહ્યો છે। કોર્પોરેટર સોમા પટેલ પર મહિલાનું મોઢું દબાવી દેવાનો આરોપ લગાવાયો છે। ત્યારે મહિલા તબીબ સાથે મારામારી કરી હોવાનો પણ આક્ષેપ છે। ત્યારે અર્બન હેલ્થ સ્ટાફ ખાતે મારામારી અને ધમકીનો પણ આક્ષેપ કરાયો છે। ત્યારે લઈને ચોક્કસ પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। ત્યારે સ્ટાફ તરફથી કોઈ રજૂઆત કરવામાં નથી આવી તેવું મેયર કિરીટ પરમાર જણાવી રહ્યા છે। તો આ તમામ મહિલાઓએ સોમા પટેલના રાજીનામાની પણ માંગણી કરી છે, સાથે તેમણે ન્યાય મળે તેવી પણ માંગણી કરી છે। તો આજ મુદ્દે વધુ વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે લાઈવ। કિંજલ, કાઉન્સિલર સોમા પટેલ દ્વારા મહિલા કર્મચારીને રૂમમાં એકલા બોલાવીને મોઢું દબાવવાના આરોપ છે, શું છે વધુ વિગત? નરોડાના જે ભાજપના કોર્પોરેટર છે સોમા પટેલ, તેમણે એક મહિલા જે ડોક્ટર છે તેમનું જબરજસ્તીથી ગળું દબાવીને જે બિબિક્સ જે ગાળો છે તે પણ બોલી હતી। ત્યારબાદ જે મહિલા કોર્પોરેટર છે તેમના અને તેમના સાથી મિત્રો દ્વારા આજે જે નરોડા પોલીસ સ્ટેશન છે ત્યાં જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। આ સાથે જે ડોક્ટર છે તેમને જે ન્યાય આપવાની માંગ છે તે કરવામાં આવી છે। દરેક જે મહિલાઓ છે તે એમના જે રોષ છે તે દેખાઈ રહ્યો છે, કારણ કે જે કોર્પોરેટર દ્વારા જે મારી નાખવાની એટલે કે જાનથી મારી નાખવાની ધમકી જે મહિલા ડોક્ટરને જે આપવામાં આવી હતી, મહત્વની વાત એ છે કે ડોક્ટર છે તે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે, એટલે કે તેમને જાતિવાચક શબ્દો છે તે બોલ્યા હતા। 3 દિવસ પહેલાની આ ઘટના છે, પરંતુ તેમણે એક સમાજ જે સમાજ સેવક કરતી જે પાર્ટી છે તેમનો સંપર્ક કર્યો અને ત્યારબાદ આ જે માહિતી સમગ્ર ઘટના છે તે થઈ હતી અને હવે તમે હાલ પોલીસ સ્ટેશન આવવાની ફરજ સામા કરી નરોડાના કોર્પોરેટર બીજેપી ના કોર્પોરેટર સોમભાઈ પટેલ દ્વારા મેડિકલ ઓફિસર અને કોઈ પેશન્ટના ઇસ્યુના કારણે એમનું ઉતરાણ લઈને પૂરેપૂરા સ્ટાફને બહાર ધકેલીને બહેનનું ગળું દબાઈ દીધું અને જાતિ સૂચક ગાળો બોલી છે, ગંદી ગંદી જે આપણે જાહેર જીવનમાં બોલી ના શકે એટલી ગંદી વિપક્ષ ગાળો બોલી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે કોર્પોરેટરથી। એટલે કે કોર્પોરેટર સોમા પટેલ છે તેમણે જે મહિલા ડોક્ટર છે સોનલબેન તેમને જે જાનથી મારી નાખવાની ધમકી છે તે પણ તેમના દ્વારા આપવામાં આવી છે। આગામી દિવસોમાં જે ડોક્ટર છે તેમને એક જ માંગ છે, હાલ પોલીસ સ્ટેશનમાં જે હલ્લાબોલ કરવામાં આવ્યો, ઉગ્ર રીતે રજૂઆત છે તે કરવામાં આવી, ત્યારબાદ હવે જે નરોડાના પીઆઈ છે
તેમણે ફરિયાદ લેવાનું જે હકારાત્મક વલણ છે તે અપનાવ્યું છે, કારણ કે ગઈકાલ રાતથી જે આ ડોક્ટર છે તેમણે જે ફરિયાદ લેવા માટે 100 નંબર પર પણ ફોન કર્યો હતો, પરંતુ તેમની ફરિયાદ છે તે લેવામાં આવતી ન હતી. એટલે કે પોલીસ સ્ટેશનમાં પણ જાણે કે તે એક ભરવાડ જે પેશન્ટ હતો તેની બચાવમાં જે સોમા પટેલ છે તે પડ્યો હતો. એટલે કે તેનો દબદબો છે કે રાજકીય પાર્ટી બીજેપી નો દબદબો એટલો હતો કે પીઆઈ પણ તેમનાથી દબાઈ ગયા હતા અને ગઈકાલે જે ફરિયાદ છે તે લીધી ન હતી, પરંતુ હાલ જે આખો મામલો છે તે ઉચકાયો છે. મહિલાઓ એક જ માંગ કરી રહી છે કે જે ફરિયાદ લો અને તે જે સોમા પટેલ છે તેની ધરપકડ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. હાલ તો પીઆઈ દ્વારા જે ફરિયાદ છે તે લેવામાં આવી રહી છે. ફરિયાદ તો લેવાઈ જશે, પરંતુ ફરિયાદ માત્ર ને માત્ર કાગળ ઉપર રહેશે તો શું કરશો? એમાં કેવું છે બેન કે આજે લોકશાહીનું સરેઆમ ખૂન થયું છે એવું આપણને દેખાય છે. જો ફરિયાદ ખાલી કાગળ ઉપર લેવામાં આવશે તો અનુસૂચિત જાતિની જોડે જે બનાવ બન્યો છે આખા ગુજરાતમાંથી હરેક સમાજમાંથી બહાર આવશે, અને અમારા સંપર્કમાં જે પણ આવેલા છે લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ધીરે ધીરે વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા છે. જો ફક્ત કાગળ પર થયું તો નરોડા બંધનું પણ એલાન આપવાની જરૂર પડશે. તમે ચોક્કસ આપીશું, રોડ ઉપર ઉતરવું પડે તો ચોક્કસ ઉતરીશું, પણ એક વાત કહેવા માંગુ છું આપને. એટલે ચોક્કસથી આગામી દિવસોમાં જે બંધનું એલાન છે તે પણ આપવામાં આવશે. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ જે કરવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. હાલ તો જે ફરિયાદ છે તે લેવાઈ રહી છે, પરંતુ ફરિયાદમાં જે કોર્પોરેટર છે સોમા પટેલને તેની ધરપકડ કરવામાં આવે છે કે નહીં તે હવે જોવું રહ્યું. જી જગેન્દ્ર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ.